કરીએ ઉત્તર ગુજરાતની, ઉત્તર ગુજરાતના લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદથી તારાજી સર્જાય. કુડા, મોરાલ, દેતાલ, ડુવા ગામમાંથી બરબાદીના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં મોટા ભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક સ્થળોએ પૂરના પાણી તો ઓસરી ગયા છે, જોકે તબાહીના નિશાન હજુ પણ જોવા મળ્યા છે. આ દ્રશ્યો બનાસકાંઠાના લાખણી તાલુકાના છે. બનાસકાંઠાના લોકો મેઘરાજા પાસેથી સારા વરસાદની આશા રાખી રહ્યા હતા, જોકે મેઘરાજાએ મુશળધાર મહેર કરી અને પછી આવી સ્થિતિ ઊભી થઈ ગઈ. ખેતરના ખેતર બેટમાં ફેરવાઈ ગયા, ખેતરોનું ધોવાણ થયું, ખેડૂતોને મોટો ફટકો પડ્યો. બનાસકાંઠામાં 2 તારીખના દિવસે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, મેઘ તાંડવ થયું હતું, તેના કારણે બનાસકાંઠાના દ્રશ્યો જોઈ શકો છો, ખેતરોના દ્રશ્યો છે. તે લાખણી તાલુકામાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરો છે તે બેટમાં ફેરવાયા હતા અને ખેતરો બેટમાં ફેરવાતા પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂતોને પોતાના ખેતરની બહાર નીકળવું હોયની આશા રાખી રહ્યા છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોની મદદ કરશે? ખેડૂતોના ધોવાણથી મગફળીનું વાવેતર પાણીમાં તણાયું છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. નુકસાન પુષ્કળ છે, વીઘે 10-12 હજારનો ખર્ચ મગફળીનો કરેલો છે ખેડૂતે. લાખણી તાલુકાના મોરાલ ગામમાં બહુ મોટા પાયે નુકસાન છે, પાળાઓ તૂટી ગયા છે, ખેતરો ધોવાણ થઈ ગયું છે, બિયારણ બધું ફેલ ગયું છે. કારણ કે કાલ અને પરમ દિવસે 2 દિવસમાં જ વાવેતર થયું છે, એના વાવેતરનું પૂરેપૂરું નિષ્ફળ ગયું છે. એટલે સરકારને અમારી ખેડૂત લેખે એક નમ્ર વિનંતી છે કે સરકાર અમને થોડી સહાય કરે. હું ધોરણ 9માં ભણું છું અને અમારે શાળા જવામાં તકલીફ પડે છે, એટલે અમારા વાલીઓ અમને ટ્રેક્ટર લઈને મૂકવા આવે છે અને અમારા વાલીઓ અમારી ચિંતા કરે છે કે અમને અમારું શિક્ષણ ના બગડે, એટલા માટે અમને ટ્રેક્ટર લઈને મેળવા આવે છે અને અમારા ખેતરમાં 4-4 થી 5-5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે.